નમસ્કાર મિત્રો, આજે આપણે મળી રહ્યા છીએ 6 એપ્રિલ 2018 ના કરંટ અફેર્સ ભાઈને. તો આપણે સૌથી પહેલા કરંટ અફેર્સથી ચાલુ કરીએ. RBI રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા એક ડિજિટલ કરન્સી લાગુ કરવામાં આવવાની છે કે જેની વિચારણા અત્યારે થાય છે, જેનું નામ છે ફિયાટ ડિજિટલ કરન્સી. આ કરન્સી જો સરખું બધું ગાઈડન્સ પ્રમાણે રહ્યું તો June 2018 લોન્ચ થવાની છે. અને આ તે બિટકોઇન અને તેવી વર્ચ્યુઅલ કરન્સીથી અલગ છે. તો આ ફિયાટ ડિજિટલ કરન્સી તે બિટકોઇનથી કઈ રીતે અલગ પડશે? બિટકોઇન તે એક પ્રાઇવેટલી ઓન્ડ કરન્સી છે કે જે કોઈ પણ દેશ, કોઈ પણ ગવર્મેન્ટે વેરીફાઈ નથી કરેલી કે અમારા દેશમાં આવી રીતની કરન્સી ચાલશે. પરંતુ જ્યારે RBI ભારતની સેન્ટ્રલ બેંક આ વેરીફાઈ કરી દે કે ફિયાટ ડિજિટલ કરન્સી નામની એક કરન્સી આપણે ચલાવીશું, તો તે એક લીગલ કરન્સી બની શકે એમ છે. આ કરન્સી ભારતીય કોઈ પહેલો દેશ નથી કે જે વેરીફાઈ કરશે. આ ફિયાટ ડિજિટલ કરન્સીને વેરીફાઈ કરવાવાળા બીજા 3 દેશો છે, જેમાં સૌથી પહેલું ઇંગ્લેન્ડ આવે છે, બીજું યુરોપવે આવે છે અને ત્રીજું સ્વીડન આવે છે. હવે આપણે જોઈએ બીજા કરંટ અફેર્સ. CBDT ભારત સરકારના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ જે ડિપાર્ટમેન્ટ છે, તેમના દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી છે, જે 5 જણાની કમિટી છે. અને તેના હાલના જે હેડ છે, ચેરપર્સન છે, તે છે પ્રજ્ઞા સહાય સક્સેના. તે ટેક્સ, ફોરેન ટેક્સ અને ટેક્સ રિસર્ચ ડિવિઝનના જોઈન્ટ સેક્રેટરી પણ છે. તો આ કમિટીને રચવા માટે કયા કારણ શું છે? આપણે સૌને ખબર છે કે અહીંના લોકો તે લોન લઈ ચૂકવી ન શકે એટલે તે બહારના દેશમાં વયા જાય. જે એ લોકોને હાઈ નેટ વર્થ ઇન્ડિવિજ્યુઅલ્સ કહેવામાં આવે છે, કે જે ભારતમાં લોન અથવા તો પૈસા લઈ અને બહારના દેશમાં વયા જાય અને આ દેશનો જે ટેક્સ છે તે ચૂકવતા નથી. તો એક રિપોર્ટ મુજબ પણ ભારતમાંથી 7,000 મિલિયનર્સ, એટલે 7,000 એવા લોકો જેની ઇન્કમ 10 લાખથી ઉપર છે, તે ભારત છોડી ટેક્સ દીધા વગર ભારતમાંથી બહાર વયા ગયા છે અને હજુ પાછા આવ્યા નથી. તો આ CBDT દ્વારા આ સ્ટેપ તે વિજય માલ્યા અને નીરવ મોદી જેવા લોકો માટે લેવામાં આવ્યો છે, કે હવે આ સ્ટડી કરશે કે આ લોકોને ટેક્સ કઈ રીતે દેવડાવો, અને તે માટે આ કમિટીની રચના કરવામાં આવી છે. આપણે જોઈએ ત્રીજા કરંટ અફેર્સ. કોલ મંત્રાલય દ્વારા, જેના મિનિસ્ટર પિયુષ ગોયલ છે, તેમના દ્વારા એક એપ્લિકેશન લોન્ચ કરવામાં આવ્યું છે, જેનું નામ છે ઉત્તમ. આ ઉત્તમનું ફૂલ ફોર્મ થાય છે અનલોકિંગ ટ્રાન્સપરન્સી બાય થર્ડ પાર્ટી અસેસમેન્ટ ઓફ માઇન્ડ કોલ્સ. એટલે કે જે કોલનું માઇનિંગ થઈ ગયું છે તો તેની ક્વોલિટી કેવી છે, અને તે આખી સિસ્ટમમાં કે જ્યારે કોલ માઇન થાય, પછી તે ફેક્ટરીમાં જાય, પછી તે પ્યુરિફાઈ થાય અને પછી તે યુઝમાં આવે કસ્ટમર અથવા તો કોલના કન્ઝ્યુમર ઇન્ડસ્ટ્રીઝ દ્વારા, તો તે આખી સિસ્ટમ પારદર્શક થાય તે માટે આ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવ્યું છે. અને આ એપ્લિકેશનમાં દરેક નાગરિક તથા જે કોલના કન્ઝ્યુમર્સ છે તે બધા આ એપ્લિકેશન યુઝ કરી શકે એમ છે. અને આ એપ્લિકેશનમાં તેમને આ આખી કોલની સિસ્ટમ, કે કોલ ક્યાંથી ક્યાં જાય છે અને કોલની ગ્રોસ કેલરીફિક વેલ્યુ, કે આપણે જ્યારે કોલનું બળતણ કરી ત્યારે તેમાંથી કેલરીફિક વેલ્યુ એટલે તેની એનર્જી આપણને કેટલી મળે છે, તે આ સૌ વસ્તુ આ એપ્લિકેશનમાં આપણને જોવા મળશે. આપણે જોઈએ ચોથા કરંટ અફેર્સ. ભારતીય નૌસેના દ્વારા કેરળમાં એક એક્સરસાઇઝ કરવામાં આવી છે, એક ઓપરેશન કરવામાં આવ્યું છે, જેનું નામ છે ચક્રવાત HADR. ચક્રવાતનો મતલબ થાય છે સાયક્લોન. કે કેરળમાં સૌથી વધારે, કેરળ તમિલનાડુ જે કોસ્ટ છે, જે દરિયા કિનારો છે, ત્યાં આપણને સૌથી વધારે સાયક્લોન અથવા ચક્રવાત જોવા મળે છે. તો ત્યાં આ એક્સરસાઇઝ કન્ડક્ટ કરવામાં આવી છે. આ એક્સરસાઇઝના નામમાં HADRનો મતલબ થાય છે હ્યુમેનિટેરિયન આસિસ્ટન્સ એન્ડ ડિઝાસ્ટર રિલીફ. આ એક્સરસાઇઝ એ સૂચવે છે અથવા તો એના માટે કરવામાં આવી છે કે જ્યારે પણ ચક્રવાત જેવી સ્થિતિ ઉપજે કેરળ, તમિલનાડુ અથવા તે નીચેના સાઉથના દરિયા કિનારામાં, તો
આપણી નૌસેના તથા કોસ્ટગાર્ડ અને આ બધી જે આપણી પાસે પોલીસ છે, જે દરિયા કિનારાની કોસ્ટગાર્ડ પોલીસ છે, નૌસેના છે, તો તે કેટલીક વારમાં રિસ્પોન્સ આપી શકે એમ છે અને બધી સુવિધાઓ પૂરી પાડી શકે એમ છે. તો આ એક્સરસાઇઝમાં એક તો ભારતીય નૌસેના, કેરેલાનું સ્ટેટ એડમિનિસ્ટ્રેશન, પછી કેરેલાની ડિઝાસ્ટર ઓથોરિટી, પછી નેશનલ ડિઝાસ્ટર રિલીફ ટીમ ફોર્સ અને ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને કોસ્ટગાર્ડ પોલીસ આ સૌએ ભાગ લીધો હતો. અને ફટોફટ આપણે આ સ્થિતિમાં રિસ્પોન્સ કઈ રીતે કરી શકીએ તેના માટેની આ એક્સરસાઇઝ યોજાણી હતી. આપણે જોઈએ પાંચમા કરંટ અફેર્સ. ટર્કીમાં સૌથી પહેલો પોતાનો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બનવાનો છે અને ટર્કી તે રશિયાની મદદથી પોતાના દેશમાં એક ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બનાવવાનું છે. આ ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં જે રશિયાની કંપની જે મદદ કરવાની છે તેનું નામ છે GSC અકુયુ ન્યુક્લિયર. આ એક રશિયાની કંપની છે જે ટર્કીમાં ન્યુક્લિયર પાવર પ્લાન્ટ આખે આખો સેટઅપ કરી દેવાનું છે. આ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ તે ટર્કીના મર્સિન પ્રોવિન્સમાં બનવાનું છે, જે દક્ષિણ ટર્કીમાં આવે છે. આ ટર્કીના પ્રેસિડેન્ટનું એક વિઝન છે કે 2023 વિઝન, 2023 વિઝન, આના અંતર્ગત આ પ્રોજેક્ટ સંપન્ન થવાનો છે. પ્રેસિડેન્ટનું નામ હું તમને નહીં કહું, તે તમે મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે ટર્કીના પ્રેસિડેન્ટ કોણ છે. અને 2023 વિઝન તે ટર્કીએ શું કામ સિલેક્ટ કર્યું છે, કારણ કે 2023માં ટર્કીને પોતાના ફાઉન્ડેશનના 100 વર્ષ પૂરા થાય છે, એટલા માટે 2023 વિઝન તે ટર્કીના પ્રેસિડેન્ટે બનાવ્યું છે. અને જો આ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ સેટઅપ થઈ જાય તો 4,800 મેગાવોટનો આ પાવર પ્લાન્ટ સેટઅપ થવાનો છે 4 અલગ અલગ યુનિટમાં. અને આ પાવર પ્લાન્ટ દ્વારા ટર્કીની 10% એનર્જી ડિમાન્ડ તે પૂરી થવાની છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ શેર કરો અને અમારા ચેનલની રેગ્યુલર અપડેટ્સ મેળવવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.